કોપીરાઇટ કેસને લઈને વેપારીઓની મીટિંગ યોજાઈ। આ મીટિંગમાં હોદ્દેદારોએ કહ્યું વિદેશી કંપનીઓની મોનોપોલી તોડવાની શરૂઆત સુરતથી થશે। સ્ટોરી બાય પીડી રાવલ, માં ન્યૂઝ લાઈવ, સુરત, ગુજરાત। સુરત ડાયમંડ મશીન અને ટેકનોલોજી એસોસિએશનના મારફતે આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 15 દિવસથી એક વિદેશી કંપનીના માધ્યમથી કે જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર વપરાતા મશીનોનું મેન્યુફેક્ચરિંગ કરે છે, એમના કોર્ટના ઓર્ડર આધારે કોપીરાઇટના ભંગના એક્ટના ગુનાના આધાર ઉપર સર્વેની કામગીરી સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે। આ કામગીરીના વિરોધની અંદર સંગઠિત થઈને લડવા માટે આજે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોનો એ પણ પ્રશ્ન હતો કે જે પ્રમાણે કોર્ટે જે ઓર્ડર કર્યો છે જેના આધાર ઉપર એ સર્વે જે કંપનીએ ડિટેક્ટિવ કંપની છે એમને એમના માણસો દ્વારા ફેક્ટરીની અંદર અનલીગલ રીતે પ્રવેશ કરીને એમના મશીનો, એમના ડાયમંડના રફનો જથ્થો, એમના પોલીસ કટેનનો જથ્થો, એમના લોકેશનનું જે વિડીયોગ્રાફિંગ કર્યું છે, જે પ્રાઇવસી એક્ટનો ભંગ કર્યો છે, એ પ્રાઇવસી એક્ટના ભંગને સામેનો જુવાળ અત્યારે ફાટી નીકળ્યો હતો અને આ જુવાળના કારણે જ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। સામૂહિક લડત આપવાની સાથે સાથે એમની પણ જે ભૂલ કરી છે એમને પણ શિક્ષા મળવી જોઈએ એવી સરકારની અંદર માંગણી માટેની આજનું આ મીટિંગનું આયોજન હતું। ખૂબ દુઃખની બાબત એ પણ છે કે જ્યારે નાના નાના કારખાનેદારો કે જે ફક્ત 5 ઘંટી અને 4 ઘંટી ચલાવતા હોય, આ વિદેશી કંપનીના માધ્યમથી જે મશીન 1.5 કરોડ રૂપિયામાં વેચાતું હોય એ લોકલ કંપનીને મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારતના કોન્સેપ્ટ સાથે 7 થી 8 લાખ રૂપિયા ની અંદર એનો યુઝ કરતા હોય અને આ લોકોને સર્વે કરીને એમને મેન્ટલી હેરેજમેન્ટ જે કરે છે એ મેન્ટલી હેરેજમેન્ટના કારણે ઘણા કારખાનેદારોની વાત છે કે અમે હવે આ કારખાનું બંધ કરી દઈએ છીએ।